नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करी रह्या छीए। ऑल गुजरात वाली मंडल द्वारा गुजरात हाईकोर्ट में जाहिर हित की एक अरजी करवामां आवी छे। धोरण 10 मां मास प्रमोशन आपवा बाबते वालीओ द्वारा जाहिर हित की अरजी कराई छे। कोविड की महामारी में बीजा अनेक राज्यों में धोरण 10 बोर्ड की परीक्षा रद्द करी होवानो उल्लेख करायो छे। गुजरात सरकार तरफ थी कोई निर्णय नहीं लेवाता वाली मंडल कोर्ट ना शरणे पहुंच्यु छे। वधु सुनावणी आगामी दिवसों में हाथ धराशे। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે। મયુર, ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી છે તેમાં માત્ર માસ પ્રમોશનની જ વાત છે કે પછી ફી ઘટાડવાને લઈને પણ કોઈ ઉલ્લેખ છે? જી બિલકુલ પંકજ, હાલ કોરોના મહામારી ચાલી રહેલી છે, કોરોના મહામારીના પગલે રાજ્ય સરકાર જે છે તે પરીક્ષાઓ એ મોકૂફ રાખી રહેલ છે। સીબીએસઈ બોર્ડે પરીક્ષા ધોરણ 10 અને 12 ની મોકૂફ રાખ્યા બાદ જે રાજ્ય સરકારનું શિક્ષણ બોર્ડ છે, ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ પરીક્ષા એ મુલતવી રાખેલી હતી। હજુ સુધી પરીક્ષાની તારીખો એ જાહેર નથી કરવામાં આવેલી। સાથે જ રાજ્ય સરકારે ધોરણ 1-8ના જે વિદ્યાર્થીઓ છે તેમને માસ પ્રમોશન પણ આપી દીધેલું છે। ત્યારે ઓલ ઇન્ડિયા ગુજરાત વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવેલી છે અને જેની અંદર રજૂઆત કરવામાં આવેલી છે કે કોવિડ મહામારીના કારણે જે ધોરણ 10 બોર્ડની પરીક્ષા જે રદ કરવામાં આવેલી છે તે વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દેવું જોઈએ, એટલે કે પરીક્ષા તેમની ન લેવી જોઈએ, આ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડવું જોઈએ અને તેમને માસ પ્રમોશન આપવું જોઈએ। વાલીઓની જે રજૂઆત છે તેની અંદર એ પણ હતું કે જો પરીક્ષા યોજવામાં આવશે તો સંક્રમણ પ્રમાણ છે તે વિદ્યાર્થીઓની અંદર વધુ થઈ શકે છે અને ફેલાવો વધુ થઈ શકે છે, એટલા માટે જ તેમને માસ પ્રમોશન આપવું જોઈએ। હવે વધુ સુનાવણી આગામી દિવસોની અંદર હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે, પરંતુ હાલ ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા હાલ આ જે છે તે જાહેર રીતની અરજી હાઈકોર્ટની અંદર કરવામાં આવેલી છે અને હાઈકોર્ટની જે ખંડપીઠ છે એ આ મામલે હવે વિચારણા કરશે ને ત્યારબાદ પોતાનો જે નિર્દેશ જવાબ રજૂ કરવો પડશે। પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર થયેલા હુમલાના પડઘા ગુજરાતમાં પડ્યા છે। ભાજપ દ્વારા ઠેર ઠેર હુમલાનો વિરોધ થયો છે। પશ્ચિમ બંગાળની હિંસાને લઈ હાથમાં પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। નવસારી સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ વિરોધમાં જોડાયા। સીઆર પાટીલે બંગાળની હિંસામાં કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે। પશ્ચિમની કાર્યવાહી પૂર્ણ થયા પછી અને એના પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સેંકડો લોકોના ઉપર હુમલા થયા, ખૂબ બધા લોકોના એમાં મર્ડર પણ થયા અને ઇલેક્શન ના પરિણામ આવ્યા પછી પણ પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સુરક્ષિત નથી, એના આગેવાનોના ઘરો ઉપર ઓફિસો ઉપર હુમલાઓ થાય છે, તોડફોડ થઈ રહી છે અને ઘણા બધા લોકોના ખૂન પણ થયા છે। હું એવું માનું છું કે આ જે લોકશાહીની પ્રક્રિયા નથી, આવી સરકારને ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી, એ ઇમિડિયેટ આ ખૂનામરકી બંધ કરાવે, આની પર કંટ્રોલ કરે અને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કે આગેવાનોને સુરક્ષિત કરે। આ જો નહીં કરે તો કેન્દ્ર સરકારે તાત્કાલિક એમને સરકારને બરતરફ કરવી જોઈએ, એવું મારું માનવું છે। દેશના ખ્યાતનામ સેફ સંજય કુમારે કોરોના વોરિયર્સ પ્રત્યે સદભાવના દર્શાવી છે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે અન્નપૂર્ણા બન્યા। સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ તબીબોને 3 ટાઈમ જમવાનું પૂરું પાડવાની તેમણે તૈયારી બતાવી છે। જે આગળની પીક હતી એ વખતે પણ એમની આપવાની ઈચ્છા હતી પણ થઈ નહોતું શક્યું કોઈ કારણસર, એટલે આ વખતે એમનો મારી પર ફોન આવ્યો અને મેં એના માટે હા પાડી અને ફક્ત આજે 2 દિવસ થયા છે। મેં પહેલાં એમને એવું કીધું હતું કે અમારે 100 જ ડૉક્ટરો માટે જરૂર છે, કારણ કે ઓડ અવર્સમાં રાત્રે જ્યારે 11-12 વાગે લોકો એમની શિફ્ટમાંથી છૂટા થાય છે ત્યારે 100 ડૉક્ટરો માટે અમારે જરૂર છે। ત્યારે એમને મને કીધું કે સાયન હોસ્પિટલમાં હું 900 ડૉક્ટરને આપું છું ડૉક્ટર, આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, મારા માટે ફાઇનાન્સ ઇસ્યુ નથી,
मने घणा बधा फाइनांसरोए फूल फ्रीडम आपी है, मारे क्वालिटी फूड आपवुं छे, अने जेटला पण डॉक्टर्स होय कोविड में काम करता होय रेसिडेंट डॉक्टर्स एमना माटे मारे फूड पूरु पाड़वुं छे। કોરોનાની સ્થિતિને લઈને કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ સીએમ રૂપાણીને મળ્યું। વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રમુખ અમિત ચાવડા, શૈલેષભાઈ પરમાર, અર્જુનભાઈ મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી મળ્યા। સીએમ રૂપાણીને સર્વપક્ષીય બેઠક કરવા અપીલ કરવામાં આવી। વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા, સાથે સરકાર કોરોના કાળમાં નિષ્ફળ ગયાનો આરોપ લગાવ્યો। રાજકીય રોટલા શેકવા માટે દવા અને ઇન્જેક્શન એનું બ્લેક માર્કેટિંગ થાય, રાજકીય તાઇફાઓ થાય, એ નિંદનીય છે અને આવા તમામ લોકો ઉપર આગલા પગલાં ભરવા જોઈએ એવી પણ અમે માગણી કરી હતી। નામદાર કોર્ટના દરવાજા ખખડાવીને પણ કાયદો કાયદાનું કામ કરે એ અંગે કોંગ્રેસ પક્ષે કાર્યવાહી કરી છે અને આજે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને મળી વિવિધ 33 જેટલા મુદ્દાઓ જે માત્ર ફરિયાદ નથી, સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતીઓને જીવાડવા માટે નાની નાની બાબતો જે જીવનની જરૂરિયાત છે, જે અછત વર્તાઈ રહી છે, એનો તાત્કાલિક પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માગણી કરી છે। મહીસાગરના લુણાવાડાના મધવાસમાં સ્મશાન બંધ કરી દેવાયું છે। આ સ્મશાનની બહાર નોટિસ લગાવી તાળું મારી દેવાયું છે। કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે પડતામાં પાટું જેવી સ્થિતિ છે। કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓની અંતિમ ક્રિયા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે। મહીસાગર નદી કાંઠા પર આવેલ આધુનિક સ્મશાન ગૃહ બંધ કરી દેવાતા આસપાસના 100થી વધારે ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે। અમદાવાદમાં વાસણા વિસ્તારમાં સૌથી